पोलिस कमिश्नर एक्शन मोड में सूरत में सलाबतपुरा पोलिस स्टेशन ना तमाम कर्मचारियों की सामूहिक बदली कराई। टेक्सटाइल एसोसिएशन द्वारा मिलेली असंख्य फरियादों अंतर्गत बदली थई होवानी चर्चा थई रही छे। सूरतना सलाबतपुरा पोलिस स्टेशनना तमाम 104 कर्मचारीओनी सामूहिक बदली करवामां आवी छे। टेक्सटाइल एसोसिएशन द्वारा मळेली असंख्य फरियाद अंतर्गत सूरत पोलिस कमिश्नर एक्शन मोडमां आवी छे। अत्रे ઉલ્લેખનીય છે કે ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં થતી છેતરપિંડીઓને લઈ ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હતી। ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં અસંખ્ય છેતરપિંડીની ફરિયાદો, શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી મામલે કરોડો રૂપિયાના કેસો બને છે, જેમાંથી બધા કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ શકતી નથી। સુરતના સલાબતપુરા અને પૂર્ણા પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે। આ ઉપરાંત ઉધના પાંડેસરા પણ કેટલીક ફરિયાદો દાખલ થઈ છે। માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે। બહારના રાજ્યોના વેપારીઓ ઓનલાઈન કાપડ મંગાવે છે, વેપારી સોશિયલ મીડિયા પર ડિઝાઇન કંઈક અલગ બતાવે છે અને પાર્સલ કંઈક અલગ મોકલાવે છે, જેના કારણે વેપારીઓ વચ્ચે તકરાર બની જાય છે। બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત। ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે તે પોલીસ તંત્ર છાપ સુધારવા માટે હવે રાજ્ય ગૃહ વિભાગ આગ્રા પગલાં લેવા જઈ રહ્યું છે। શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલી હશે તેવા બદનામ પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સૌપ્રથમ પોલીસ તંત્રમાં સુધારો લાવવાનો પ્રયાસ। પોલીસ સ્ટેશનના પીઆઈ બદલવાથી સ્થિતિ બદલાતી નથી, કેમ કે તેના હાથ નીચેનો સ્ટાફ આવી પ્રવૃત્તિમાં મદદરૂપ હોય છે। તેથી આવા પોલીસ સ્ટેશનની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યારે પીઆઈ, પીએસઆઈ, રાઇટર, હેડ કોન્સ્ટેબલથી માંડીને ડ્રાઈવર સહિતનો તમામ સ્ટાફ બદલી નાખવામાં આવશે। સૌપ્રથમ સુરતની આ ડ્રાઈવ શરૂ થશે, ત્યારબાદ અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।